नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वप्निल सोनी। आज आप धोरण 12 अर्थशास्त्र विषय की अंदर प्रकरण नंबर 3 नाणु और फुगाओ विषय अभ्यास करीशू। तो मित्रों, नाणु और फुगाओ एटले शू, एनी आपणे प्रस्तावना पर जाइए। तो मित्रों, प्रस्तावना में जोईए तो आधुनिक समय आधुनिक आर्थिक जगत में नाणु तमाम आर्थिक प्रवृत्ति केन्द्र स्थाने छे। आजे व्यक्ति ने जरूरिया संतोषवा माटे वस्तुओ अने सेवाओ खरीदवा नाणानी जरूर पड़े छे। एटले के लख्यु छे कि आर्थिक प्रवृत्तिना केन्द्र स्थाने पैसा एटले के नाणु छे। नाणु विनिमयना माध्यम तरीके मूल्यना संग्राहक पण छे। भविष्यमां उद्भवनारी जरूरियातो खरीदवा लोको नाणा बचावे छे। तो मित्रों, मूल्यनो संग्राहक एटला माटे कीधुं के ए संग्रह करेलो जे नाणु होय ए भविष्यमां जे पण जरूरियातो उद्भवे એ રીતે લોકો નાણા બચાવે છે। માનવીની જરૂરિયાત અમર્યાદિત છે અને બધી જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી। તેથી પરસ્પરના વિનિમય દ્વારા વસ્તુઓ તથા સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવા અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે। અહીંયા મિત્રો લખ્યું છે કે માનવીની જરૂરિયાત જ્યારે અમર્યાદિત હોય છે ત્યારે તે જરૂરિયાત તે જાતે પૂરી કરતો ન હોય તો અલગ અલગ વ્યવહાર દ્વારા પૈસા દ્વારા પોતાની જરૂરિયાત સંતોષવા પ્રયત્ન કરે છે। તો મિત્રો, આપણે સાટા પ્રથા ઉપર પણ આપણે જઈશું। સાટા પ્રથા એટલે શરૂઆતના વર્ષોની અંદર માણસ પોતાની પાસે હોય એવી વસ્તુઓ અને સેવાઓ આપીને જરૂરી વસ્તુઓ મેળવતો હતો અને એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવી અથવા બીજી વસ્તુ આપીને ત્રીજી વસ્તુ લેવી, જેને આપણે સાટા પ્રથા કહીશું। એકની સામે બીજી વસ્તુ લેવી। પણ જેમ જેમ સમયગાળો બદલાયો, ઔદ્યોગિકરણ થયું અને જે મોડર્નાઇઝેશન એટલે કે આધુનિકરણ થવાને કારણે આ પ્રથાની પણ એક મર્યાદા આપણને જોવા મળી હતી। તો મિત્રો, સાટા પ્રથા એટલે શું? અહીંયા આપણે જોઈએ સાટા પ્રથા એટલે શું। વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। બહુ સ્પષ્ટ લખ્યું છે, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવી, બરાબર મિત્રો। ત્યારબાદ સાટા પ્રથાની પણ મર્યાદિત જોવા મળે। તો શરૂઆતના વર્ષોની અંદર ગ્રામ સમાજ વ્યવસ્થાને લીધે લોકોનું જીવન ધોરણ સાદું અને ઓછી જરૂરિયાતવાળું હતું। અહીંયા મિત્રો બહુ સ્પષ્ટ લખ્યું છે કે પહેલાના સમયની અંદર લોકો સાદું જીવન જીવતા હતા। સાદું અને ઓછી જરૂરિયાતવાળું એટલે કે વસ્તુ વિનિમય દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો છે। મિત્રો, અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ। દાખલા તરીકે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી ચોખા, કાપડ, ચપ્પલ મેળવતો। આ રીતે ચપ્પલ મેળવનાર ચપ્પલ આપીને અનાજ, કાપડ, ઘી મેળવતો। આ રીતે આપણે જોઈએ તો ગુરુજી અને કલાકારો તેમના કાર્યોના બદલામાં વસ્તુ મળતી। જેમ જેમ સમાજ વિકસતો ગયો તેમ તેમ સાટા પ્રથા મર્યાદાવાળી બનતી ગઈ। પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થયા અને જરૂરિયાતો વધી ગઈ। તો મિત્રો, આપણે બહુ સ્પષ્ટ કહી શકીએ કે ખેડૂત છે, ખેડૂત જે અનાજ ઉગવતો, જે પણ અનાજ પેદા કરતો હતો, તે પોતાની પાસે અનાજ રાખીને બીજો અનાજના બદલામાં તે ચપ્પલ મેળવતો હતો અથવા પોતાની જરૂરિયાતની વસ્તુ મેળવતો હતો। જે પણ ચપ્પલ મેળવનાર હતો, જે પણ ચપ્પલ બનાવનાર હતો, તે ચપ્પલ સીવીને ખેડૂત પાસેથી ઘઉં મેળવતો। આ રીતે વસ્તુ વિનિમયની પ્રથા ચાલતી હતી। પરંતુ જેમ જેમ સમય બદલાયો, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની। તો મિત્રો, આપણે સાટા પ્રથાની મર્યાદા પણ જોવી પડે। સાટા પ્રથાની આપણે વ્યાખ્યા જોઈ, સાટા પ્રથાની મર્યાદા જોઈ, જેમાં ખેડૂતોને ચપ્પલનું ઉદાહરણ હતું। ત્યારબાદ ગુરુજી જ્યારે શિક્ષણ આપતા તો શિક્ષણના બદલામાં તેમને વસ્તુઓ મળતી હતી। તો આ રીતે આપણે સાટા પ્રથાની જે વસ્તુઓ હતી તેની મર્યાદા પણ જોઈ। હવે સાટા પ્રથાની મર્યાદાના ટોટલ જે ટોપિક છે એની અંદર આપણે જઈશું। તો મિત્રો, સાટા પ્રથાની મર્યાદા ઉપર જો જ્યારે જઈએ તો પહેલો ટોપિક છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થા। જરૂરિયાતોનો પરસ્પર મેળ બે, આમાં મિત્રો જોઈએ કે આર્થિક સામાજિક વિકાસ થવાથી મનુષ્યની જરૂરિયાતો વધી ગઈ। અર્થતંત્ર સરળ જે હતું તેમાંથી જટિલ બન્યું। એક એક્ઝામ્પલ જોઈએ, જેમની પાસે ઘઉં હતા તેને ચોખાની જરૂર ન હતી, તેને કાપડની જરૂર હતી। પરસ્પર મેળ બેસાડવો અઘરો છે। દાખલા તરીકે આપણે સોનીનું પણ ઉદાહરણ લઈ લઈએ। આની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે મિત્રો કે પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થાની અંદર જો ખેડૂતને ઘઉં વેચવા હતા
પણ સામેવાળો ઘઉં ખરીદવા તૈયાર નહોતો, લેવા તૈયાર નહોતો, કારણ કે ઘઉંની જરૂરત જ નહોતી. એ રીતે પરસ્પર કઈ રીતે મેળ બેસાડવો એની પહેલી મર્યાદા જોઈ. તો પહેલો મુદ્દો જોયો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો. મુદ્દા નંબર બે જોઈએ તો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. તો મિત્રો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી લખી છે. અહીં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય સમજવું. દાખલા તરીકે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા ઘઉં કઈ રીતે સાચવવા તે પ્રશ્ન ઉભો થયો. તો મિત્રો આની અંદર લખ્યું છે કે ઘઉંને સાચવવા લોંગ ટાઈમ અઘરા પડતા હોય છે, જ્યારે બીજી કોઈ ધંધાની અંદર ફર ચંપલની વાત કરીએ તો ચંપલની સરળતાથી સાચવી શકાય. એટલે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અહીંયા આપણને જોવા મળે છે. તો મિત્રો આપણે જે બે ટોપિક જોયા એમાં આપણે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસવાની વ્યવસ્થા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, ત્રીજું આપણે જોઈએ મૂલ્યના માપનની મુશ્કેલી. તો મિત્રો આપણે જોઈએ મૂલ્યના માપનની. તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક જગતમાં વસ્તુઓનો અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો તો ત્યાં સુધી બરાબર હતો, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દર યાદ રાખવો નક્કી કરવો મુશ્કેલ હતો. ફોર એક્ઝામ્પલ તરીકે એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા, એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, એક મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. તો 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ, 1 કિલો ઘી બરાબર કેટલા ચોખા. આમ વેપાર અઘરો થઈ પડતો હતો. મૂલ્યનું વારંવાર મૂલ્યને યાદ રાખવું ખૂબ મુશ્કેલ પડતું હતું. 1 કિલો દાખલા તરીકે ખેડૂત છે એ શાકભાજીના બદલામાં બીજી વસ્તુ જ્યારે મેળવવાની હોય તો અમુક કિલો શાકભાજીના બદલામાં કેટલા ચપ્પલ લેવા, આ બધી વસ્તુઓ એનું કે મૂલ્યને યાદ રાખવું ખૂબ મુશ્કેલ પડતું હતું. તો મિત્રો આ એની મર્યાદા થઈ સાટા પ્રથાની. તો સાટા પ્રથાની ટોટલ 3 મર્યાદા જોવા મળે છે. પહેલું જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસવાની વ્યવસ્થા, નંબર 2 મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, નંબર 3 મૂલ્યના માપનની મુશ્કેલી. હવે મિત્રો હવે નવા ટોપિક ઉપર જઈશું, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. તો મિત્રો નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો, પહેલાના સમયમાં વસ્તુ વિનિમયની પ્રથા હતી. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ગાયને ધનના સ્વરૂપમાં ગણવામાં આવતી હતી. બરાબર મિત્રો અહીંયા આપણે જોઈએ તો સર્વપ્રથમ સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ થયો. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. આનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવું હોય મિત્રો તો આપણે મહાભારત કાળની અંદર જે કૃષ્ણના પિતાશ્રી કૃષ્ણ ભગવાનના પાલક પિતા નંદ પાસે ગાયોની સંખ્યા ખૂબ હતી, એટલે એમના ગાયોની સંખ્યા ખૂબ હોવાને કારણે તે એ સમયની અંદર ખૂબ ધનવાન ગણાતા હતા. મિત્રો આપણે સર્વસામાન્ય જોઈ શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ખેતી, ત્યારબાદ મિત્રો અંદર જોઈએ તો ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું, વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતું અને જરૂર પડે પશુ વેચીને અનાજ પાછું મેળવવામાં આવતું, એટલે પશુ અને અનાજ એકબીજાના બદલામાં વપરાતા હતા. ગાય ભેંસ ઘોડા જેવા પશુ વિનિમયના માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. એટલે કે ગાય ભેંસ ઘોડાને એકબીજાના બદલામાં, એટલે કે વસ્તુના બદલામાં એનો ઉપયોગ થતો હતો. સમય જતાં પશુનો ઉપયોગ મર્યાદાવાળો બન્યો. પશુ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં, એટલે કે પશુનો ઉપયોગ ધીમે ધીમે ઘટવા લાગ્યો. ત્યારબાદ કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. તો ત્યારબાદ રાજાશાહીના સમયમાં સિક્કાઓ શરૂ થયા, વિનિમયના માધ્યમમાં સિક્કા વપરાવા લાગ્યા. ત્યાર પછી ઔદ્યોગિકરણ અને આધુનિક નાણાંના સ્વરૂપ થતા નાણાંને સર્વ સ્વીકૃતિ મળી. પછી ધીમે ધીમે નાણાંનું સ્વરૂપ આવ્યું, વિનિમયના અને મૂલ્યના માધ્યમ તરીકે નાણું ખૂબ સફળ રહ્યું. તો મિત્રો અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે, સૌથી પહેલા પશુ નાણું હતું, ત્યારબાદ કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો, ત્યારબાદ એની મર્યાદા આવી ત્યારે ધાતુનો ઉપયોગ થવા લાગ્યો, એટલે કે સિક્કાનો ઉપયોગ થવા લાગ્યો, ત્યારબાદ છેલ્લે કાગદી નાણાંનો ઉપયોગ થવા લાગ્યો. અને કાગદી નાણાંનો ઉપયોગ થવા લાગ્યો ત્યારબાદ બેન્કિંગ સિસ્ટમ પણ ઉદ્ભવતી જોવા મળે છે. તો મિત્રો આ આપણે જોયું નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. એક સમયે પશુઓ જેની પાસે વધારે હતા તે
તેનો પશુઓ જે વધારે હતા, ત્યારબાદ નાણાં, ત્યારબાદ કિંમતી પથ્થરનો ઉપયોગ થવા લાગ્યો, કિંમતી પથ્થરો, પછી ધાતુ નાણું એટલે કે સિક્કાના નાણાંનો ઉપયોગ થવા લાગ્યો, એના પછી કાગળી નાણાંનો ઉપયોગ થવા લાગ્યો. હવે મિત્રો આપણે નાણાંનો અર્થ અને કાર્યો પર જઈશું. નાણાંનો અર્થ શું છે? બહુ વારંવાર પરીક્ષામાં પૂછાય છે માર્શલની વ્યાખ્યા, નાણાંનો અર્થ. તો મિત્રો આપણે માર્શલની વ્યાખ્યા પર જઈએ. નાણાંનો અર્થ, તો માર્શલ એવું જણાવે છે મિત્રો કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. બહુ સ્પષ્ટ લખ્યું છે મિત્રો. કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારની સંશય એટલે કે કોઈ પ્રકારની કોઈ ચર્ચા કે વિશેષ તપાસ વિના વસ્તુઓ અને સેવાનો વિનિમય થઈ શકે, એટલે વસ્તુઓ કે સેવાનો વિનિમય થઈ શકે તેને આપણે નાણું કહીશું. તો નાણાંના ત્રણ કાર્યો આપણને જોવા મળે છે મિત્રો. પહેલું કાર્ય છે નાણું એ વિનિમયના માધ્યમ તરીકે, બીજું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકે, ત્રીજું કાર્ય છે મૂલ્યના માપદંડ તરીકે. તો મિત્રો આપણે માર્શલની વ્યાખ્યા જોઈએ, ત્યારબાદ માર્શલની વ્યાખ્યા જોઈએ. તો પહેલો મુદ્દો હતો વિનિમયના માધ્યમ તરીકે. આમાં લખ્યું છે કે નાણું એ વિનિમયના માધ્યમ તરીકે સૌથી ઉપયોગી છે. નાણું આપણા આર્થિક વ્યવહારને સરળ બનાવે છે. વસ્તુ વિનિમયની પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ જે પડતી હતી, જરૂરિયાતોનો મેળ બેસાડવામાં તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે, પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાન વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, અને બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. એટલે કે વિનિમય સરળતાથી થતો હતો. ખેડૂતને ઘઉં વેચીને સરળતાથી પૈસા મળી શકતા હતા, અને એમાંથી જે બચત કર્યો એ ભવિષ્યમાં એનો ઉપયોગ પણ કરી શકતો હતો. એટલે કે વિનિમય બહુ સરળતાથી આપણને થતો જોવા મળતો હતો. આપણે બીજો જે મુદ્દો જોઈએ મૂલ્યના સંગ્રાહક તરીકે. મૂલ્યના સંગ્રાહકમાં જોઈએ મિત્રો, તો નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો, ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. તો મિત્રો નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ, અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. આજે અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય છે, અને ત્યારબાદ જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદ થાય છે. એટલે કે મિત્રો આની અંદર આપણે બહુ સ્પષ્ટ કરી શકીએ કે એ નાણું હોય એનો મૂલ્યનો સંગ્રહ, એનો સંગ્રહ કરવો બહુ સરળ હોય છે. મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. એટલે કે પાછળથી નાણાંની ચૂકવણી કરવાની હોય તો પણ તે યોગ્ય ગણાય છે. ધિરાણની આખી વ્યવસ્થા, ઉધાર, ખરીદ વેચાણ પદ્ધતિ, હપ્તા પદ્ધતિના પાયામાં નાણું આ લક્ષણ મદદરૂપ થાય છે. હપ્તા પદ્ધતિની અંદર, ખરીદ વેચાણ પદ્ધતિની અંદર નાણું એ ખૂબ ઉપયોગી થતું જોવા મળે છે. તો મિત્રો હવે મૂલ્યના માપદંડ તરીકેની વાત કરીએ, તો નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય કરે છે. તો વસ્તુ વિનિમયની પ્રથા જ્યારે આપણે આગળ જોઈ, તેમાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું કે 1 કિલો ઘઉં બરાબર કેટલા કિલો ચોખા વગેરે વગેરે, બરાબર. તો નાણું આ કાર્યને સરળ બનાવે છે. નાણાંના કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે, અને દરેક વસ્તુને સેવાની કિંમત પણ નાણાં દ્વારા નક્કી થાય છે. પરિણામે મૂલ્ય ગણતરી સરળ બને છે. નાણાંના કારણે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે, અને નિર્ણયની પ્રક્રિયા ખૂબ ઝડપથી બનાવે છે. તો મિત્રો આપણે નાણાંના જે ત્રણ કાર્યો જોયા, તો વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે, અને મૂલ્યના માપદંડ તરીકે, જેને આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. તો મિત્રો આપણે નાણાંના પ્રકારોની આપણે જ્યારે વાત કરીએ, તો વસ્તુ વિનિમયની પ્રથાના સમયથી વિનિમયના માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુઓ, કિંમતી પથ્થરોનો ઉપયોગ લેવાયો. ત્યારબાદ ધાતુના સિક્કાઓનું આ કામ કર્યું. પછી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો, સિક્કાઓ ગણાવ્યા. ચલણી નોટો, સિક્કા, પછી બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થયો. બેંક નાણું આવ્યું. હવે તો ક્રેડિટ કાર્ડ અને ઈ બેન્કિંગમાં પણ નાણાંનું નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએ, તો નાણાંના પ્રકારોની અંદર મિત્રો અહીંયા જોઈએ, નાણાંના પ્રકારોની અંદર તો 6 જે પ્રકારો અહીંયા જે આપ્યા છે એમાં વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું,
કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું, એટલે કે એને અદ્રશ્ય મની પણ કહી શકાય.